નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી છે સરકારી કરાર આધારિત એક ભરતી આવેલી છે જેના માટેની જાહેરાત આવેલી છે એના વિશે તો કે ભરતી જાહેરાત બીજો પ્રયત્ન સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ છે કાર્યરત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ સરકારીની મંજૂર થયેલી જગ્યાઓ છે એના માટે ફિક્સ પગારથી તનદાન હંગામી ધોરણે એટલે કે અગિયાર મહિનાના કરાર આધારિત જગ્યાઓ ભરવાની થાય છે તે માટે જરૂરી લાયકાત ધરાવતી માત્ર મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે જેમાં જગ્યાનું નામ અને શૈક્ષણિક લાયકાત જોઈએ તો કે જગ્યાનું નામ છે ઓફિસ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ જેની અંદર એક જગ્યા છે પગાર ધોરણ પચીસ હજાર રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને ઉંમર મર્યાદા છે પાંત્રીસ વર્ષથી વધુ ન હોય તેવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાત જોઈએ તો તમે સેકન્ડ ક્લાસની અંદર ડિગ્રી મેળવેલી હોય જેની અંદર સોશિયલ વર્ક સોશિયોલોજી અથવા તો સાયકોલોજી આમાંથી કોઈ પણ એક વિષય સાથે તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજનું તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ જેમાં છે મિત્રો લાયકાત ધરાવતી તમામ મહિલા ઉમેદવારોએ છે જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિવસ દસની અંદર અરજી કરવાની રહેશે એટલે કે અરજી કરવાની શૈલી તારીખ બાવીસ બે બે હજાર તેવીસ રહેશે જેમાં પોતાનો ફોટોગ્રાફ તથા લેખિત અરજી કરવાની રહેશે જરૂરી તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ સાથે જોડવાની ત્રિપલ સી કોમ્પ્યુટર લાયકાતનું પ્રમાણપત્ર સાથે જોડવાનું અનુભવનું પ્રમાણપત્ર સાથે જોડવાનું જન્મ તારીખના પુરાવા માટે લિવિંગ સલટી અથવા તો બર્થ સલ્ટી એટલે કે જન્મ તારીખનો દાખલો સાથે જોડવાનું તમામ ડોક્યુમેન્ટ સ્વ પ્રમાણિત કરી અને તમારે સાથે જોડવાના કયા સરનામા ઉપર અરજી મોકલવાની છે તો કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ભોંય તળે જિલ્લા સેવા સદન ભાગ બે ગાયત્રીનગર નગર સામે ભરૂચની અંદર જેનો નંબર છે આ સરનામા ઉપર તમારે અરજી મોકલવાની અધૂરી વાળી અથવા તો નિયત સમય મર્યાદા બાદ જે અરજી મળે એ ધ્યાને લેવામાં આવશે નહીં અને ઇન્ટરવ્યુ અને પસંદગી માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને જ કોલ લેટર મોકલવામાં આવશે નિયત લાયકાત ન ધરાવતા હોય એવા ઉમેદવારોની અરજી છે રદ કરવામાં આવશે અગાઉ તારીખ બાવીસ દસ બે હજાર બાવીસની જાહેરાત સંદર્ભે છે નિયમ અનુસાર કરેલ અરજીના ઉમેદવારોએ બીજી વખત અરજી કરવાની નથી એટલે કે આ પહેલા પણ આ ભરતી પ્રસિદ્ધ થઈ હતી એમાં જે મિત્રોએ અરજી કરી હોય એવા મિત્રો છે આ ભરતીમાં અરજી કરવાની નથી એવા તમામ ઉમેદવારોની અરજી થઈ ગેળી ગણવામાં આવશે અને આ ભરતી છે કરાર આધારિત જગ્યાઓની ભરતી છે જે બાબતે આખરી નિર્ણય છે મિત્રો જિલ્લા ભરતી પસંદગી સમિતિ ભરોસને આધીન રહેશે આ ભરતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે એટલે કે આવી રીતે આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવી હોય તો સુધીમાં અરજી મળી રહે જે આપણે ભરૂચનું ઉપર સરનામું જોયું એ સરનામું ઉપર અરજી મળી રહે એવી રીતે અરજી કરવાની કહે છે અને મિત્રો માહિતી ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર